नमस्कार दर्शक मित्रों, केम छो? तूफानी तांडव यूट्यूब चैनल पर आप सौ मित्रों नु पर्दाफाश सीरीज में हार्दिक स्वागत छे। मित्रों, गुजरात सरकारे भूमाफियाओं ने नाथवा माटे एक कड़क कायदो बनाव्यो छे ने आजे केटलाक भूमाफियाओ विशे मारे वात करवी छे। आजे ऐतिहासिक अमदावाद ऐतिहासिक कालुपुर रेलवे स्टेशन ऐतिहासिक झूलता मीनारा ने बिल्कुल सामे आवेली भाटियानी वाड़ी जे ट्रस्ट में आवेली छे। सेठ रामजी लक्ष्मीदास अने सेठ औधवजी लक्ष्मीदास चेरिटेबल ट्रस्ट। आ बात शुरू करता पहला हूँ एनी बात आपने संक्षिप्त में जणावानुं पसंद करीश। 1884 સાલમાં 4600 કરતા વધુ ચોરસ મીટર જમીન આ ટ્રસ્ટને જે તે વખતના સત્તાધીશોએ 100 વર્ષના ભાડાપટે એટલા માટે આપી હતી કે અહીંયા એક સુંદર ધર્મશાળાનું આયોજન થાય, આવતા જતા વટે માર્ગો અહીંયા રોકાઈ શકે, રહી શકે અને વિસામો કરી શકે। એક નિયમ પ્રમાણે 1984 કે 85 સાલમાં 100 વર્ષ પૂરા થતા એનો ભાડા કરાર પૂરો થઈ ગયો હતો। આ 100 વર્ષ દરમિયાન આ ટ્રસ્ટના જે તે ટ્રસ્ટીઓએ પોતાને મળેલી જમીનનો ઉપયોગ કરી અને 32 જેટલી દુકાનો એ જમીનમાં બનાવી અને જે તે વખતે અમદાવાદમાં ચાલતી એક પ્રથા પ્રમાણે વેપારીઓ પાસેથી લાખો રૂપિયા પાઘડીની રકમ લઈ અને ટોકન ભાડું, ટોકન એટલા માટે બોલું છું કે ટ્રસ્ટ ભાડું ન લઈ શકે, માટે દાન કે ભેટ ટોકન તરીકે લેવાથી અને એ રીતે આ 32 દુકાનો ભાડે આપી। 100 વર્ષ પૂરા થયા એટલે એક સીધા ગણિત પ્રમાણે જમીનની માલિકી સરકારની જ હતી। આજે કાલુપુર વિસ્તારના એવા ઘણા સર્વે નંબર છે, ઘણી જમીનો છે કે જ્યાં સરકારની જ માલિકી છે, ઘણી બધી જગ્યાઓ એવી છે કે જ્યાં સરકારે કબજો લઈ લીધો છે, ત્યાં કલેક્ટરશ્રીના માણસો આજે બેસી રહ્યા છે, પણ અહીં આ જે ભાટિયાની વાડી છે એની જે જગ્યા છે ત્યાં એવું ન થયું। 100 વર્ષ પૂરા થયા બાદ એ જગ્યામાં સરકારશ્રી દાખલ થઈ। મિત્રો, ધ્યાનથી સાંભળજો, આ ટ્રસ્ટમાં કરાર પૂરો થયાના 29 વર્ષ બાદ 3 એક જ પરિવારના નવા ટ્રસ્ટીઓ ટ્રસ્ટમાં એડ થાય છે અને એ ટ્રસ્ટીઓ યેન કેન પ્રકારે આ જગ્યામાં સરકારશ્રી દાખલ થઈ છે એને બહાર કઢાવે છે। કેવી રીતે આટલું ઓછું હોય એમ જે તે ટ્રસ્ટીઓએ અમદાવાદના એક બિલ્ડર સાથે સાંઠગાંઠ કરી, બિલ્ડર સાથે એક MOU કર્યો, MOUનું કોપી તોફાની તાંડવ પાસે મોજૂદ છે। એ MOUમાં વાત એવી હતી કે ત્યાં કોમર્શિયલ બાંધકામ બાંધવું અને ટ્રસ્ટ એ માટે એની બાંધકામની રજા ચિઠ્ઠી, એની મંજૂરી, એનો પ્લાન પાસ કરાવવા જેવી બાબતો માટે એને મદદ કરશે અને બિલ્ડર આખી કોમ્પ્લેક્સ તૈયાર થાય પછી 36% હિસ્સો વેચવા માટે રાખશે, બાકીની માલિકી ટ્રસ્ટની રહેશે। લગભગ 11 કરોડ રૂપિયામાં આ MOU થયો છે। એ રૂપિયા ટ્રસ્ટના એકાઉન્ટમાં અપાયેલા છે, એમણે લીધા છે। હવે જે જગ્યાની માલિકી ટ્રસ્ટની છે નહીં, ટ્રસ્ટનો ભાડા કરાર પતી ગયો છે, નવો કરાર રિન્યુ નથી થયો, તો એ MOU કરનાર અને કરાવનાર બંને શું ભૂમાફિયાઓની વ્યાખ્યામાં ના આવે? સરકારી જમીન છે, થોડી તમારા બાપની મિલકત છે કે તમે એને MOU કરી દો? કયા બેઝ ઉપર તમે પૈસા લીધા છે? શું તમને કલેક્ટરે મંજૂરી આપી છે? તમને રાજ્ય સરકારે મંજૂરી આપી છે?
તમે કેવી રીતે એમઓયુ કર્યો? અને આટલું ઓછું હોય એમ, જેને 11 કરોડ આપે છે એ તો 11 કરોડ પોતાના પૈસા બહાર કાઢવા માટે પ્રયત્ન કરશે. એ માણસે એન કેન પ્લાન બનાવી અને મળી રહેલી આધારભૂત માહિતી પ્રમાણે બજારમાંથી, અમદાવાદના બજારમાંથી 16 કરોડ રૂપિયા જેવી રકમ ઉઘરાઈ છે. અને એ રૂપિયા મોટે ભાગે 2 નંબરના, એટલે કે કાળું નાણું છે, માટે એની ફરિયાદ દાખલ નથી થતી. 11 કરોડ જેણે આપ્યા છે એણે જ 16 કરોડ ઉઘરાયા છે. જો એની કડક તપાસ કરવામાં આવે તો આ આખું રેકેટ બહાર આવે. હવે આજે આપણે વાત કરવી છે કે આ જગ્યામાં વસેલા 32 દુકાનદારો કે જેમના પરિવારોની રોજીરોટી આ દુકાનો ઉપર નભે છે, જે તે સમયે જગ્યાની કિંમત જેટલી એમણે પાઘડી ચૂકવી દીધેલી છે, એ લોકો નિયત કરેલું ટ્રસ્ટમાં ભાડું નિયમિત જમા કરાવતા. ટ્રસ્ટીઓ નવા આવ્યા, છેલ્લા 2 દાયકામાં જમીનોની કિંમત વધી, એટલે ટ્રસ્ટીઓની આંખમાં આ ભાડવા તો ખૂંચવા લાગ્યા. એમને યેનકેન પ્રકારે આ જગ્યા ખાલી કરાઈ અને જગ્યા પર કબજો લેવાની ઈચ્છાઓ થઈ. એમણે વર્તમાન દુકાન માલિકોને ટ્રસ્ટના નીતિ નિયમ ભૂલી જઈને વર્તમાન બજાર કિંમત પ્રમાણે તેમની પાસે ભાડું માગવાનું શરૂ કર્યું. અને આટલું ઓછું હોય તેમ જે ભાડું નિયમિત ચાલતું હતું એ લેવાનું બંધ કર્યું. બંધ એટલા માટે કર્યું કે આમ નામ જો 6-12 મહિના 2 વર્ષ નીકળી જાય તો કાયદા સમક્ષ તેઓ એવું બતાવી શકે કે ભાડવા તો ભાડું નથી આપી રહ્યા. દુકાન માલિકો એના માટે કોર્ટના શરણે ગયા, કોર્ટમાં ભાડું આપવાનું એમણે ચાલુ કર્યું. પણ અહીંયા મૂળભૂત પ્રશ્ન એ છે કે જ્યારે કાલુપુરની અન્ય સર્વે નંબરની જમીનો જે છે કે જ્યાં આ રીતના કરારો પૂરા થતા સરકારે કબજો પરત લીધો છે, તો અહીં આ કિસ્સામાં કેમ નથી લીધો? અનેક આરટીઆઈ થયેલી છે, અનેક ફરિયાદો થયેલી છે. આ એક એવો પર્દાફાશ છે કે જેમાં હજી અનેક નવા ફંડા ફૂટવાના છે, અનેક વસ્તુઓ બહાર આવવાની છે. અત્યારે હાલ પણ ઘણા આધારભૂત પુરાવા આપણી પાસે છે, પણ અત્યારે આપણે એને ચર્ચા એટલે નથી કરતા કે એનું સંશોધન થોડું બાકી છે. આવો આજે આપણે મળીશું ભાટિયાવાડીના તમામ વેપારીઓને, તેઓ શું કહેવા માગે છે અને તેઓ અહીં કેટલા વર્ષથી છે, તેમની સાથે શું અન્યાય થઈ રહ્યો છે, અને તેઓ ગુજરાત સરકાર પાસે, અમદાવાદના માનનીય કલેક્ટરશ્રી પાસે શું આશાઓ રાખી રહ્યા છે. આવો મળીએ ભાટિયાવાડીના વેપારીઓને. તમારા વડીલોએ જ્યારે જગ્યા ખરીદી ત્યારે પાઘડીની રકમ આપી હતી? હા, આપી હતી. એ કેટલી? લાખો રૂપિયામાં હતી? હા, લાખોમાં હતી. અત્યારે તમે ભાડું આપો છો? આપીએ છીએ. બરાબર છે. એ લોકો છેલ્લા કેટલાય વર્ષથી ઇન્ટેન્શનલી ભાડું નથી લેતા. હા, નથી લેતા. અમે કોર્ટમાં જમા કરીએ. એ માટે તમે કોર્ટમાં આપવા? કોર્ટમાં આપીએ છીએ. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કે આ ભાડાની જમીનમાં ટ્રસ્ટીઓ કેવી રીતે નાટક કરી રહ્યા છે અને એક ઇન્ટેન્શનલી આ વેપારીઓને હેરાન કરવાની ચાલ છે. જો જમીન માફિયાઓ માટેનો કાયદો બન્યો હોય તો આ 3 વેપારીઓ, 3 ટ્રસ્ટીઓ માટે કાયદો કેમ નહીં? નમસ્કાર દર્શક મિત્રો, અમદાવાદ શહેરના કાલુપુર રેલવે સ્ટેશનની સામે આવેલ કાલુપુરની સીમમાં શેઠ રામજી ઓદવજી અને ઓદવજી લક્ષ્મીદાસ ચેરિટેબલ ટ્રસ્ટ આવેલું છે. આ ટ્રસ્ટને ગુજરાત સરકારે 1884માં 100 વર્ષ માટે ભાડા કરાર માટે જગ્યા આપી હતી. જગ્યાનો આશય હતો બહારથી આવતા યાત્રિકોને તકલીફ ન પડે એમના માટે અહીં એક ધર્મશાળા બનાવી. 100 વર્ષ એટલે કે 1984 સાલમાં અહીંયા એ કરાર પૂરો થઈ ગયો છે. મૂળ જે ટ્રસ્ટીઓ હતા એ ટ્રસ્ટીઓ આજે આપણી વચ્ચે દુનિયામાં હયાત નથી. તેમના સગાવાલા નીતિ નિયમ બંધારણની વિરુદ્ધ જઈ એક જ પરિવારના 3 સભ્યો સામાન્ય નિયમ પ્રમાણે એ ટ્રસ્ટના બંધારણ પ્રમાણે 5 ટ્રસ્ટી હોવા જોઈએ, એના બદલે 3 ટ્રસ્ટીઓ પર અત્યારે અહીંયા બધું કામ ચાલી રહ્યું છે. હવે વાતને મૂળ ટ્રેક ઉપર લાવીએ તો 1884માં આ કરાર પૂરો થઈ ગયો છે, પણ ગુજરાતનો જે રીતે વિકાસ થયો છે, જમીનોના ભાવ જે રીતે ઉચકાયા છે, આજે આ જગ્યાની કિંમત અંદાજે 300 કરોડ કરતાં ઉપર માનવામાં આવી રહી છે. ના ટ્રસ્ટીઓ હવે યેન કેન પ્રકારે આ જગ્યા ઉપર કબજો પાછો લેવા માટે મથી રહ્યા છે. ખેર, જે વસ્તુ શક્ય જ નથી, જે કરાર પૂરો થઈ ગયો છે ત્યાં તેઓ હક દાવો કેવી રીતે કરે છે એનો જવાબ તો અમદાવાદ કલેક્ટર અને સરકાર આપી શકે,
પણ અત્યારે આપણે વાત કરવી છે આ જગ્યામાં વર્ષોથી અહીંયા પાઘડી આપી અને ભાડે જગ્યામાં ધંધો કરતા 22 વેપારીઓ ઉપર તેમની રોજીરોટી તેમની આજીવિકા તેમના પરિવાર ઉપર આફત આવે તેવી શક્યતાઓ છે અને એ 22 પરિવારો વર્ષો પહેલાં એમના પૂર્વજોએ અહીંયા લાખો રૂપિયા પાઘડી આપી અને ટોકન ભાડાથી તેઓ ધંધો કરે છે લાઇટ બિલ ટેક્સ બિલ વગેરે જેવા તમામ ટેક્સમાં આજે એમના નામ ચડી ચૂક્યા છે પણ આ ટસ્સીઓ યેનકેન પ્રકારે તમને હેરાન કરવા માટે ધાક ધમકીઓ આપે છે ગુંડાઓ મોકલે છે કોર્ટની ધમકી આપે છે ત્યાં સુધી કે જે 22 ભાડવાતો ભાડું આપવા તૈયાર છે એમનું ભાડું લેવા તૈયાર નથી ભાડવાતો પોતાની ખાનદાનીથી ખેલદિલીથી કોર્ટમાં જે ભાડું જમા કરાવે છે આવો હવે આપણે મળીએ અહીંયાના વેપારીઓને શું નામ છે આપનું મેરા નામ સલીમભાઈ હે સલીમભાઈ હાજી સલીમભાઈ કેટલા વર્ષથી અહીંયા ભાડવા જ છો હું અહીંયા 1982 થી હા અને તમે ભાડું કોને આપો છો હું અહીંયા જે આપણે સંદીપભાઈ હતા એમને ભાડા આપીએ સંદીપભાઈ ટ્રસ્ટી અમારી દુકાનનું 40 રૂપિયા ભાડું હતું બરાબર અને આજે એ 40 ના 4000 રૂપિયા માંગે છે બરાબર આપણાથી તો આપણે એમને કહીએ કે ભાઈ તમે 40 ના 400 લઈ લો 40 ના 4000 ના થાય પછી એ શું દુકાન ખાલી કરવા માટે આપણને દમદાટી વકીલના મારફતે આપણને કહો જે તે ટાઈમે તમે કે તમારા વડીલો આ જગ્યાની પાઘડી આપેલી હા પાઘડી આપી છે દુકાનવાળાને બરાબર પાઘડી આપી છે પણ અત્યારે શું છે કે એ શું કહે છે કે આ તમે આજની તારીખનું તમે ભાડું આપો અમને બરાબર પહેલાંનો ભાડો અમને નથી જોઈતું અને અમને એમને શું કહીએ કે તમે 40 રૂપિયા ભાડું હતું 40 ના તમે 400 લઈ લો 500 લઈ લો 1000 લઈ લો એ શું કહે કે ના અમને તો 5000 ને 10000 ભાડું જોઈએ આજની તારીખનો હવે આ જે જગ્યા છે એ સેના માટે હતી અત્યારે એનો ઉપયોગ શું થઈ રહ્યો છે આ જે જગ્યા છે ને આ ધર્મશાળા છે અને આ ધર્મા ખાતામાં આપેલી જગ્યા છે એમાં શું છે બધા બહારથી માણસો આવે છે જે ગરીબ માણસો આવે છે એ ઓછા ભાડામાં અહીંયા રહે છે અને આ દુકાનો ઓછી કિંમતમાં ભાડે આપી છે આ ટ્રસ્ટનું છે તો ટ્રસ્ટનું હોય તો ટ્રસ્ટના રીતે મતલબ ભાડું લેવાય આપણે પ્રાઇવેટ રીતે આપણે ભાડું ના લેવાય ટ્રસ્ટનું ભાડું હોય એ ટ્રસ્ટના રીતે સલીમભાઈ અત્યારે અહીંયા જે મેં બધા વિઝ્યુઅલ લીધા અહીંયા અત્યારે કોઈ ધર્મશાળા તો છે જ નહીં આ તો શું છે વચ્ચે આ ટ્રસ્ટીનો વિચાર એવો હતો કે આ બધું ખાલી કરી આપણે બધું તોડીને અહીંયા મોટું આપણે બિલ્ડિંગ બાંધકામ કરી દઈએ અને આ જેટલા દુકાનદારો છે ને એને બધાને અહીંથી દમ દાટી દઈ કોર્ટના થ્રુ આપણે ભગાડી દઈએ એમને હવે મિત્રો આ વિઝ્યુઅલમાં પણ જોઈ શકો છો અહીંયા અત્યારે કોઈ ધર્મશાળા નથી બધું જ તોડી નાખવામાં આવ્યું છે ટ્રસ્ટીઓની દાનત એવી બગડી છે કે હવે આ જગ્યામાં અહીંયા કોમર્શિયલ કે રહેણાંક આખી બિલ્ડિંગ બનાવી અને અહીંયાથી કરોડોના કરોડો રૂપિયા ઊભા કરવા જેથી આ 22 નિર્દોષ વેપારીઓને યેનકેન પ્રકારે હેરાન કરવામાં આવે છે હવે આપણે અન્ય બીજા એક વેપારીને મળીશું શું નામ છે આપનું મનીષ અગ્રવાલ મનીષભાઈ અગ્રવાલ હા સાહેબ કેટલા વર્ષથી અહીંયા છો અમારા બાપ દાદાના ટાઈમની છે લગભગ 70 વર્ષ 60 વર્ષ જેવું થઈ ગયું અમારે અહીંયા 60 વર્ષથી આપણે અહીંયા પાઘડી સિસ્ટમથી લીધેલી હતી અને ભાડું રેગ્યુલર પહેલાં હાલતા હતા હવે ટ્રસ્ટીઓ બધા બદલાઈ ગયા છે તો એ લોકો ભાડું લેતા નથી અને એન કેન પ્રકારે બધાને હેરાન કરે છે એ લોકો બીજી કોઈ તકલીફ નથી પણ અત્યારે શાંતિથી વેપાર કરીએ છીએ અને 50 વર્ષથી અમે અહીંયા ધંધો કરીએ છીએ કોઈ તકલીફ નથી અત્યાર સુધી પણ હવે અહીંયા આ લોકો આવીને હેરાન કરે છે અને નોટિસો આપે છે દુકાનો ખાલી કરાવવા માટે મિત્રો એક બીજા વેપારી મિશ્રાએ આપણે એમની જુબાનીમાં વાત સાંભળી કે 70 વર્ષથી તેઓ આ જગ્યાનો કબજો ભોગવટો ધરાવે છે ભાડું સમયસર આપે છે પણ યેન કેન પ્રકારે હવે આ ટ્રસ્ટીઓને આ જગ્યાનો કબજો પાછો લેવો છે એટલા માટે તેઓ ભાડું પણ નથી લેતા અને આ લોકોને નોટિસ આપી ધાકધમકી આપે છે હજુ બીજા થોડા વેપારીઓને આપણે મળીશું ફરી એકવાર મિત્રો આ જગ્યા વિશે પુનઃ માહિતી આપું કાલુપુર રેલવે સ્ટેશનની ઠીક સામે કાલુપુરના સર્વે નંબર 673, 674 થી 686માં આવેલી શેઠ રામજી ઔદવજી તથા ઔદવજી લક્ષ્મીદાસ ચેરિટેબલ ટ્રસ્ટની જે જગ્યા છે એના ટ્રસ્ટીઓ જે મૂળભૂત ટ્રસ્ટીઓ હતા આજે દુનિયામાં હયાત નથી તેમના પરિવારના 3 ટ્રસ્ટીઓ સંદીપ મર્ચન્ટ અને બીજા અન્ય 2 છે એ ટ્રસ્ટીઓ આજે અહીંયા 22 વેપારીઓને ધાક ધમકી આપે છે ગુંડાઓ મોકલે છે કોર્ટની નોટિસો આપે છે
એન કેન પ્રકારે ટૂંકમાં એના કરોડો રૂપિયાની જગ્યાનો કબજો લેવો છે. જે તે સમયે આ જગ્યા અહીંયા ધર્મશાળા માટે આપી હતી. 100 વર્ષનો ભાડા કરાર 1984માં પૂરો થયો છે. હવે અહીંયા કોઈ ધર્મશાળા નથી ત્યારે ટ્રસ્ટનો કબજો કેવી રીતે કહેવાય, એનો હક કેવી રીતે કહેવાય? આવો આપણે અન્ય વેપારી ને મળીશું. શું નામ છે આપનું? અજય મુરજીભાઈ ઠક્કર. અજયભાઈ ઠક્કર, કેટલા વર્ષથી અહીંયા પર? 30-35 વર્ષ થઈ ગયા. 30-35 વર્ષ. અચ્છા, અને અત્યારે આ ટ્રસ્ટીઓ તમને કેવી રીતે હેરાન કરે છે? ખોટે ખોટે બધા કેસ કર્યા અમારા ઉપર કે ભાઈ અમે તમે ગેરકાયદેસર ભાડુઆત છો. હવે અમે તો જે તે ટાઈમે મોટી મોટી લાખો રૂપિયાની ભાગડી આપી અને ભાડા ચીઠ્ઠી પણ આપેલી છે અમને, ભાડું પણ લેતા હતા. પણ આ નવા ટ્રસ્ટી આવ્યા પછી ભાડું લીધું નહીં અમારી પાસે, અમારે કોર્ટમાં મૂકવું પડે છે ભાડું. તો ખરેખર એમને 1984 ભાડાપટ્ટો પૂરો થયો છે તો એમને હક જ નથી અમારા ઉપર કેસ કરવાનો. તો એન કેન પ્રકારે ગમે રીતે ખોટા કેસો કરી અને અમને હેરાન કરે છે. અહીં કેટલા વેપારી છે બધા થઈને? ટોટલ 32 ભાડુઆત છે. 32 ભાડુઆત, હા. બધા ઉપર કેસ કર્યા છે. બધે બધા અંદાજે કેટલા વર્ષ જૂના છે? બધા 50 થી વધારે વર્ષ. મિત્રો, આપ જોઈ રહ્યા છો, આ પ્રશ્ન છે ગુજરાત સરકાર ઉપર, પ્રશ્ન છે અમદાવાદ જિલ્લા કલેક્ટર ઉપર. જે ટ્રસ્ટની જે હેતુ માટે જમીન આપેલી છે એ હેતુ સરતો નથી. અહીંયા કોઈ જ ધર્મશાળા અત્યારે દેખાતી નથી, માત્ર ચોકીદારની 2 રૂમો છે. ભાડા કરાર 1984માં એટલે કે લગભગ આજથી 30-35 વર્ષ પહેલાં પૂરો થયેલો છે. પેરાશૂટની જેમ એક જ પરિવારના 3 ટ્રસ્ટીઓ ટ્રસ્ટમાં દાખલ થાય છે. ટ્રસ્ટીઓ દાખલ થઈને વાંધા અરજી કરે છે. એ જ ટ્રસ્ટીઓ આ ભાડવાતને એમ કહે છે કે હવે તમે અહીંથી નીકળી જાઓ. 70-70 વર્ષ પહેલાં જેના બાપ દાદાઓ અહીંયા લાખો રૂપિયા પાઘડી આપી અને આવ્યા હોય, 70 વર્ષ એટલે એક 7-7 દાયકા વીતી ગયા અને હવે એ લોકોની જગ્યા, એમના ધંધા, એમના વેપાર, એમની રોજીરોટી છીનવવાની આ કોશિશ એટલા માટે થઈ રહી છે કારણ કે આ જગ્યાની કિંમત કરોડોમાં જાય છે. શું નામ છે આપનું? જનકભાઈ કાપડિયા. જનકભાઈ કાપડિયા, કેટલા વર્ષથી આપ છો અહીંયા? અહીંયા હું 50 વર્ષથી. 50? મારા શબ્દોમાં તમારી શું વેદના છે મને કહેશો? આ જગા ઉપર પહેલાં ઓરિજિનલ ટ્રસ્ટીઓ હતા, એમાં અમુક ઓફ થઈ ગયા, અમુક પછી આ લોકો કંઈક નવા ટ્રસ્ટી બોમ્બે આપણે અશ્વિન મર્ચન્ટ ને સંદીપ મર્ચન્ટ આ કંઈક ચરણદાસ મર્ચન્ટ જે બી હોય એ લોકો કંઈક એમને વારસાગત કંઈક નીકળ્યું હશે ને કંઈ બી ગળમથલ કરીને અહીંના અને અજમેરની વાડીના ટ્રસ્ટી બની બેઠા. બની બેઠા બાદ એ ભણવટો ઉપર બધી અને કેસો કરે છે. કેસો કરી અને નાના વેપારીઓ છે બધા અમુક તો બરાબર છે કે જે માડે પોતાની રોજીને આવા કોરોનાના સમયમાં બી મુશ્કેલીઓમાં જીવતા હોય અને એવાને હેરાન કરી કોર્ટોમાં ધક્કા કરી અને કોર્ટોની વકીલોની ફી આ સમયમાં તો જાણો તો કેવી હોય છે અને બધું કેસો કરી હેરાનગતિ ઊભી કરી દીધી છે. અસલમાં આ જગ્યા આપણે જે આપણે શું કહેવાય હરદ્વારના રહીશો માટેની હતી કે ત્યાંથી જે આવે સેવા પૂજાને વાડીનો ઉપયોગ તો એની જગ્યાએ અત્યારે તમે આ જોઈ લો આને ખંડેર બનાવી અને આની અંદર આ લોકો એક મોટું કોમ્પ્લેક્સ ઊભું કરવા માગે છે. એમના સ્વાર્થ ખાતર આ આખું બાળવાતોને પરેશાન કરી રહ્યા છે અને જીવવું આરામ કરી દીધું છે. અને એક તો એક બાજુ કામ ધંધા અત્યારે મંદા છે, એની અંદર આ વકીલો ખર્ચાથી લઈ બધું મુશ્કેલીમાં ઊંઘ આરામ કરી નાખી છે આ લોકોએ. મિત્રો, ઉદ્દેશ સાફ છે. વર્ષો પહેલાં જ્યારે અમદાવાદ આટલું વિકસિત નહોતું ત્યારે નાથ દ્વારા જવા માગતા, ત્યાંથી આવવા માગતા, દૂર દૂરથી જે લોકો અમદાવાદ આવતા હોય નાથ દ્વારા જવા માટે અમદાવાદ કોમન હતું. તો અમદાવાદમાં એ લોકોને રહેવાની જમવાની તકલીફ ન પડે એવા શુભ આશયથી 1884માં આ જગ્યા 100 વર્ષ માટે ધર્મશાળા બનાવવા માટે, ફરી એકવાર રિપીટ કરું છું, ધર્મશાળા બનાવવા માટે આ જગ્યા ભાડે આપવામાં આવી હતી. પછી હવે ધર્મશાળાઓનું યુગ એક પૂરો થયો છે. અહીંયા આપ આખા વિઝ્યુઅલમાં જોઈ શકો છો અહીંયા કોઈ ધર્મશાળા છે જ નહીં. જે તે સમયે ટ્રસ્ટીઓએ વેપારીઓને પાઘડી સિસ્ટમથી દુકાન બનાવી અને આપેલી છે. ભાડવાતોની જે ભાડું કહેવામાં આવે છે, અસલમાં ટ્રસ્ટની મિલકતમાં જે ભાડવાતો એક દાનપેટીની રકમ કહેવામાં આવે છે એ ભાડું નથી ગણાતું ને. એ ભાડવાતોએ દાન જ અત્યાર સુધી આપ્યું છે ટ્રસ્ટ અત્યાર સુધી.
અત્યે અને એ દા આજે આ લોકોને ભાડા ઉપજાવવાની વાત કરે છે. અસલમાં ટ્રસ્ટનું જે ભાડવાત હોય એ ભાડું નથી કહેવાતું, પણ એક દાન કહેવામાં આવે છે અને વર્ષોથી આપતા આવ્યા છે અને હવે લેતા નથી. અને જેમ જે તે કરીને હેરાનગતિઓ ઊભી કરી અને જે બધી ઓરડીઓ રહેવાની હતી એ બધું આ લોકોએ ખંડેર જ બનાવ્યું જેથી કોઈ અહીંયા આવી જ ના શકે. તો મિત્રો, આ છે વેપારીઓની વેદના, એમની વ્યથા, અને ન્યાય માગે છે ગુજરાત સરકાર પાસે, અમદાવાદના નામદાર કલેક્ટર પાસે. અવનવી માહિતી મેળવવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરો.